થરાદ તાલુકાના આજાવાડા ગામે સિલર તળાવ પાસે આવેલ મામાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં ગ્રામજનો દ્વારા મૂર્તિ લાવી પધરામણી કરવામાં આવી હતી. થરાદના આજાવાડા ગામે સિલર તળાવમાં મામાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં સમગ્ર આજાવાડા ગ્રામજનો દ્વારા ભેગા મળીને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મામાજીની મૂર્તિ રાજસ્થાનના સાંચોરથી લાવી પધરામણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર ગામ ભેગું થયું હતું અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મૂર્તિની સ્થાપના વિનુ ભુવાજી દ્વારા કરવામાં આવી હતી અને હવન યજ્ઞના શાસ્ત્રી કમલેશભાઈ કાંતિભાઈ મહારાજ સહિત ભૂદેવો દ્વારા હવન કરવામાં આવ્યો હતો અને ગામના અગ્રણીએ જણાવ્યું હતું કે મામાજીએ ગામમાં ખૂબ જ પરચા પૂર્યા છે. ગામમાં કોઈ વ્યક્તિને કંઈ ખોવાઈ જાય તો મામાજીને માનતા કરે એટલે વસ્તુ મળી જાય, આવી ગ્રામજનોમાં મામાજી પર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. આ પ્રસંગે ગામના વડીલો માતાઓ બહેનો અને ભાઈઓ હાજર રહ્યા હતા. પૂર્વે ડુંગરા કેતા મારા પરદાદા કે મોમાં હોય તળાવે પોણી ભરવા આવતા તો પોતે મોણો ભરીને માથે મેલતા, ડુંગરા પોતે બુદ્ધિથી કામ કરતા, ટકલી ઉઠાવ મેલતા હાથે અને લાડલું એક બે મોમો બી મેલતા, એ ઘરે જતા પોણી ચાલુ થઈ જતા હતા. પછી કોઈ બી વસ્તુ ખોવડાય તો આ મોમાંથી લાવી દે એની ગેરંટી મારી આને સહેલો, એટલી મારી ગેરંટી છે. કોઈ બી ભલે કોઈ હોકળ ખોવરાય, બોધો કહું કે માલ ખોવરાઈ જાય, ઢોર ખોવરાઈ જાય, ફોનનું મરતી કુખરું કોઈ બી વસ્તુ ખોવરાય તો હું મારી આલે એટલી મારી ગેરંટી. આવાવાડા ગોમ તરફથી આખે ગોમે પ્રતિષ્ઠા કરી, પ્રાણ પ્રતિષ્ઠા કરી અને પહેલો મોણશો હેડતા શરીર પણ ખડાવતા હતા અને હવે આજથી પ્રાણ પ્રતિષ્ઠા કરી મને હવે જીવે દુઃખ કરવા પડશે. અરે રાજા રાજાવાડાના રજોડા ચાલતા હતા ત્યારથી માવાજીના બહુ પરચા હતા અને આ મામાજી મહારાજાઓને પણ નમાવતા હતા, એ અમારા ગામનો લેખ છે. કોઈ બી માણસ તમે પૂછીશો બરોબર છે, જે મનમાની કરે કે હું મામાજીને મારતો નથી માનતો નથી એને મામાજી એ દિવસે જાગર પડતો બતાવે છે. એ મામાજીની બહુ જૂનો ઇતિહાસ હતો. આજે મામાજીને અમે ધામધૂમ કમળભાઈ શાસ્ત્રીના અને વિનુભુવાજી ડેડાજીના હસ્તે મામાજીને અમે પ્રતિષ્ઠા કરી અને બહુ ગામ લોકો ભેગા થઈ ધામધૂમથી પ્રસાદ લીધો અને મામાજી બધાની સહાય કરે.